गुड मॉर्निंग माय ऑल डियर स्टूडेंट। तो चलो आज आपणे स्टैंडर्ड 6 में यूनिट नंबर 4 वॉच योर वॉच में एक्टिविटी नंबर 1, 2 और 3 आपणे जोई गया था। हवे आज आपणे एक्टिविटी नंबर 4, विद्यार्थी मित्रों गया वीडियो में तमे एक्टिविटी नंबर 4 ना शब्दार्थ अने के मीनिंग्स की समझूती मेळवी लीधी थी। तो चलो विद्यार्थी मित्रों आज आपणे एक्टिविटी नंबर 4 माँ जे स्टोरी आपी छे एना विषे समझीशू। विद्यार्थी मित्रों आज स्टोरी छे ए तमारे घड़ियाल कई रीते बनावी एना विषे आप्यु छे। तो विद्यार्थी मित्रों आने सांभळजो अने समझूती प्राप्त करजो। खुशी सेज, जो बे टपका छे तो आपणे शुं एने कहेशुं, सेज। खुशी सेज, खुशी कहे छे। मम्मी आई वॉन्ट टू मेक अ क्लॉक, खुशी एनी मम्मी ने कहे छे, मम्मी आई वॉन्ट, मारे टू मेक अ क्लॉक, मेक एटले बनावू, मम्मी मारे एक घड़ियाल बनावी छे। भारतीबेन सेज, भारतीबेन ए खुशीनी मम्मीनू नाम छे। भारतीबेन सेज फॉर स्कूल प्रोजेक्ट, तो भारतीबेन खुशीने पूछे छे શું સ્કૂલના પ્રોજેક્ટ માટે। ખુશી સેઝ યસ મોમ, વોટ આર થિંગ્સ વી નીડ, ખુશી સેઝ હા મમ્મી, વોટ આર, શું આપણને કઈ વસ્તુઓ, થિંગ્સ એટલે વસ્તુઓ, નીડ એટલે જરૂરી, તો મમ્મી આપણને કઈ વસ્તુની જરૂર પડશે। ભારતીબેન સેઝ વી નીડ અ કાર્ડશીટ એન્ડ સીઝર, કાર્ડશીટ એટલે પૂઠું, સીઝર એટલે કાતર, નીડ એટલે જરૂરી, આપણને પૂઠું અને કાતરની જરૂર પડશે। વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક, ઓલ્ડ એટલે જૂની, અને નોટબુક એટલે નોટબુક, આપણે આમાં કવર ઓફ એન ઓલ્ડ નોટબુક, આપણે જૂની નોટબુકના પૂઠાને ઉપયોગમાં લઈશું, યુઝ એટલે ઉપયોગ। ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર, ખુશી એની મમ્મીને કહે છે આ રહ્યું નોટબુક, નોટબુકનું કવર અને કાતર। આઈ લાઈક અ સ્ક્વેર ફેસ્ડ ક્લોક, સ્ક્વેર એટલે ચોરસ, મને ચોરસ આકારની, ફેસ એટલે આકારની ઘડિયાળ પસંદ છે, આમાં આપણે ફેસનો મતલબ આકાર પણ લઈશું। ભારતીબેન સેઝ ફાઇન, સરસ, ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ, તો ચાલ સારું વાંધો નહીં, કટ એટલે કાપવું, ધ કાર્ડ એટલે પૂઠું, ઇન ધ સ્ક્વેર શેપ ચોરસ આકારમાં, તો ચાલ આપણે એને ચોરસ આકારમાં કાર્ડને અથવા તો પૂઠાને કાપીએ। યુઝ અ સ્કેલ ડિયર, પૂઠાને કાપવા માટે સ્કેલ એટલે માપપટ્ટી અથવા તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરશું। ખુશી સેઝ ઓકે મમ, સારો મમ્મી, 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, 15 સેન્ટીમીટર ચારે બાજુની, જે એ ચોરસ જે ઘડિયાળ બનાવવા માગે છે તો ચારે તરફથી 15 સેન્ટીમીટરનું કાપવું પડશે। ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન, ઓકે સારું, નાવ હવે ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર, હવે જે ચોરસ આપ્યું છે એ ચોરસનું સેન્ટર, મધ્યબિંદુ, સેન્ટર મધ્યબિંદુ પસંદ અથવા તો નક્કી કર, માર્ક ઇટ વિથ અ પેન્સિલ, એ જે ચોરસ આપ્યું છે એનું સેન્ટર મધ્યબિંદુ એ પેન્સિલથી તું નિશાની કર, માર્ક એટલે નિશાની કરવી। ખુશી સેઝ ઓકે સારું, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ, વોટ અબાઉટ ધ હેન્ડ્સ, હેન્ડ્સ એટલે ઘડિયાળના કાંટાઓ, તો ખુશી કહે છે ઓકે વાંધો નહીં સારું, પરંતુ આપણે ઘડિયાળના કાંટાનું શું કરશું। ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર, એટલે કે જે પૂઠું જે એમણે કાપ્યું હોય છે એમાંથી જે નકામી ચીજ નીકળી હોય છે, નકામો જે ભાગ નીકળ્યો હોય છે એની વાત કરે છે, તો એને એનો આપણે વપરાશમાં લઈશું। કટ ધેમ વિથ વન સાઈડ એરો, અને એને એક સાઈડનો એરો કરશું, તમે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ઘડિયાળના કાંટા કેવા હોય છે, એક સાઈડથી થોડા ચિંધા હોય છે, તીર આકાર હોય છે। ડોન્ટ ફોરગેટ વી નીડ થ્રી હેન્ડ્સ, ડોન્ટ ફોરગેટ, તું ભૂલતી નહીં, વી નીડ આપણને ત્રણ કાંટાની જરૂર છે।
खुशी सेज ओ यस मम्मा हाँ मम्मी आई नो मने खबर छे अ मिनिट हैंड एक मिनिट काटो एन आवर हैंड कलाक काटो एन सेकंड हैंड अने सेकंड काटो। विद्यार्थी मित्रों तमने घड़ियाली अंदर कांटा त्रण आवे छे तमने खबर छे के कया कया छे। भारतीबेन सेज देट इज करेक्ट हाँ आ साचू छे करेक्ट एटले साचू। खुशी सेज हेन्स आर रेडी खुशी कहे छे के कांटाओ तैयार छे रेडी एटले तैयार। नाउ टाइम टू मार्क द टाइम हवे आपणे घड़ियाली अंदर समय नक्की करवानो छे एटले के आंकड़ाओ फिक्स करवाना छे। भारतीबेन सेज यस फर्स्ट मार्क द पॉइंट्स ऑफ 3, 6, 9 and 12। हम विद्यार्थी मित्रों तमे घड़ियालमां जोयुं ज छे के 12 लख्यू होय एनी नीचे एक्झेक्ट नीचे 6 लख्यू होय ત્યાર પછી 3 લખ્યું છે હોય એની એક્ઝેક્ટ 9 લખ્યું હોય તો ભારતીબેન ખુશીને કહે છે કે સૌથી પહેલાં આપણે 3, 6, 9 and 12ને પોઈન્ટ કાંટાઓ છે એ મૂકવા પડશે। ગુડ નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ ત્યાર પછી જે બાકીના જે નંબર હોય છે એ ગોઠવવા પડશે। ખુશી સેઝ વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ ખુશી હવે એની મમ્મીને એવો પ્રશ્ન પૂછે છે હા મમ્મી પરંતુ હવે આ કાંટાને હું કઈ રીતે ફરાવીશ। ભારતીબેન સેઝ ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન ભારતીબેન કહે છે કે હા આ તારો ખૂબ જ સરસ પ્રશ્ન છે યુ ગેસ ફર્સ્ટ પહેલાં તો તું વિચાર। ખુશી સેઝ હમ અ પિન અ થ્રોન વોટ એલ્સ એક પિન યાને કે પિન જે હોય છે સ્ટેપ પિન તે અથવા થ્રોન એટલે કે કાંટો બીજું શું જોઈશે ભારતીબેન સેઝ અ સ્ક્રૂ ઓલ્સો સ્ક્રૂ વિદ્યાર્થી મિત્રો સ્ક્રૂ એટલે આપણે જ્યારે આપણે શું કહીશું ઘડિયાળની પાછળ એક નાનો મસ્ત સ્ક્રૂ હોય છે એને આપણે ફેરવીએ તો કાંટા પણ ઓટોમેટિકલી ફરે છે। ખુશી સેઝ યસ અ સ્ક્રૂ ઓ વાવ માય ક્લોક ઇઝ રેડી ખુશી કહે છે કે હા સ્ક્રૂની જરૂર પડશે ખૂબ સરસ મારી ઘડિયાળ એ રેડી અથવા તો તૈયાર થઈ ગઈ છે। ભારતીબેન સેઝ વેલ ડન ડિયર ભારતીબેન ખુશીને કહે છે ખૂબ સરસ મારી પ્રિય નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ ડેકોરેટ એટલે શણગાર કરવો વિશ એટલે તારી મરજીએ હવે તો એને તારી ઈચ્છા મુજબ તારી મરજી મુજબ એને તૈયાર કર। ખુશી સેઝ યસ મમ્મા હિયર ઇઝ અ પોયમ આઈ લર્ન્ડ એટ સ્કૂલ અહીંયા એક મેં સરસ મજાની કાવ્ય મારી સ્કૂલમાં લર્ન્ડ એટલે ભણી મેં મારી સ્કૂલમાં એક સરસ મજાની કાવ્ય ભણી છે। લિસનિંગ એન્ડ સિંગ વિથ મી સાંભળ અને મારી સાથે તું ગા ધ ન્યૂ કાર્ડ ક્લોક નવી પુઠ્ઠાની ઘડિયાળ વિથ અ ફ્રેન્ડલી ફેસ ફ્રેન્ડલી એટલે મિત્રોભરી મૈત્રીભરી ફેસ આકાર સાથે મેક અવર હાઉસ આપણું ઘર અથવા તો જો અહીંયા ક્લાસ કાઉન્ટમાં આપ્યો છે આપણું ઘર અ હેપ્પી પ્લેસ જાણે ખુશીની જગ્યા બની છે ઇટ ટિક્સ એન્ડ ટોક્સ એ વાતો કરે છે અને ચાલે છે ટુ અસ ઓલ ડે અને આખો દિવસ નો મેટર ઇફ કોઈ પણ વસ્તુ હોય વી વર્ક ઓર પ્લે અમે કામ કરીએ છીએ અને ચાલીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી એક્ટિવિટી નંબર 4 જેની તમને સમજૂતી મેં સારી રીતે આપી છે હું એવી આશા રાખું છું કે તમે આને સારી રીતે સમજૂતી મેળવશો। તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 5 વિશે ભણીશું। થેન્ક યુ।